વિરમગામના લોકમાન્ય તિલક માર્ગનું પુનઃ નામકરણ થવા જઈ રહ્યું છે. વિરમગામ નગરપાલિકા આ માર્ગને શેઠ ચતુર્દાસ પી નામ આપવા જઈ રહી છે. પાલિકા પ્રમુખનું આ અંગે કહેવું છે કે શેઠ ચતુર્દાસે કરેલી સેવા અને તેમના બલિદાનને ધ્યાનમાં લઈને આ રોડને તેમનું નામ આપવામાં આવ્યું છે. અને વિરમગામ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે જે ક્યારે કોઈની સાથે ન સરખાવી શકાય એવી અભૂતપૂર્વ જે એમને પ્રમુખ તરીકેની સેવા પૂરી પાડી છે, એમની સેવાને ધ્યાનમાં લઈ અમારા નગરપાલિકાના તમામ સદસ્યોએ અને બોર્ડોએ અને કર્મચારીઓએ નિર્ણય કર્યો કે ભાઈ જે તેમની ઓફિસ હતી એ ઓફિસથી મુનસા દરવાજા સુધી એ રોડનું નામ ચતુરભાઈ મોરબી શ્રી ચતુરભાઈના નામથી આપણે નામકરણ કરીએ એ બધા એ નક્કી કર્યું. આ ઘટનાને લઈને કોંગ્રેસે વિવાદ ઉભો કર્યો છે. લોકમાન્ય તિલક માર્ગને અન્ય નામ આપવાની ઘટનાને વીર શહીદનું અપમાન સમાન ગણાવીને વખોડી કાઢી. આ ભાજપવાળા નગરપાલિકાના જે પ્રમુખ છે એમણે ચતુરભાઈ પી શેઠ નામકરણ કર્યું તો એમણે ખરેખર તો લોકમાન્ય તિલક માર્ગ જે નામ હતું એટલે લોકમાન્ય તિલક જે આપણા શહીદ હતા એમનું સ્વાતંત્ર્ય સેનાનીનું ખૂબ અપમાન કર્યું કહેવાય. અને એમને જો રોડ બનાવવો હોય અને બીજે નામ આપવું હોય ચતુરભાઈનું તો બીજી જગ્યાએ નામ આપી શકતા હતા. અત્યારે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એ ચૂંટણીના માહોલમાં લોકોને એક રીતે ભરમાવવા માટે જુદા જુદા તાયફાઓ કરવામાં આવે છે. એ તાયફાઓના ભાગરૂપે આ એક કામ કરવામાં આવ્યું છે. કોંગ્રેસે એક જ માર્ગનું બીજી વખત થયેલા નામકરણનો ઉગ્ર વિરોધ કર્યો છે ત્યારે નગરપાલિકાએ આ મામલે તપાસ હાથ ધરી છે. રણજીત જાદવ, વીટીવી, વિરમગામ.